અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. ગઈકાલે વરસાદના કારણે ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં પાણી ભરાયા હતા. રોડ બેસી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદના કારણે આ વિસ્તારને જોડતા અન્ય રસ્તાઓ પણ ધોવાયા છે. ઠેર ઠેર રોડ ઉપર ખાડા પડી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને માત્ર બે કલાક વરસેલા વરસાદ બાદ હાલ પાણી તો ઓસરી ગયા છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાનની પુલ ખુલી ગઈ છે. આ વિસ્તાર છે અમદાવાદનો ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તાર. ત્યાં આપ જોઈ શકો છો કે અહીંયા પણ ગઈકાલે બે કલાક વરસાદ વરસ્યો અને પાણી ભરાઈ ગયા હતા, અને જેના કારણે હાલ આપ જે જોઈ શકો છો કે ગોદરેજ ગાર્ડન સિટીમાં રોડ બેસી જવાની ઘટના અત્યારે જોવા મળી રહી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં, કારણ કે હાલ અહીંયા આપ જે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વાહનો જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને આ પ્રકારે રોડ બેસી ગયો છે. જો કે અમદાવાદમાં ભૂવા પડવા અને રોડ બેસી જવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે, પરંતુ એના કારણે સર્જાતા અકસ્માતો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીની પોલ ખોલી રહ્યા છે. પ્રી મોન્સૂન પ્લાન જે છે તે ધોવાઈ જતો અહીંયા જોવા મળી રહ્યો છે. કેમેરામેન શૈણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની એન્ટ્રી થઈ ખંભાળિયા શહેરમાં સવારે મેઘરાજા મહેરબાન થયા અને વરસી પડ્યા. વરસાદ શરૂ થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. શહેરના નગર ગેટ 4 રસ્તા, જોધપુર ગેટ સહિતના મુખ્ય માર્ગો ઉપર પાણી વહેતા થયા. વહેલી સવારે ખાબકેલા વરસાદથી અનેક રસ્તાઓ પર પાણી જોવા મળ્યું. ખંભાળિયા પંથકમાં વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. દ્વારકાના ખંભાળા વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થઈને વરસી રહ્યા છે અને વરસાદ વરસતા અનેક રસ્તાઓ પર પાણી ભરાયાની પણ તસવીરો સામે આવી. જો કે વાતાવરણમાં અલબત્ત શહેર ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતો પણ આ વરસાદથી ખુશ જોવા મળી રહ્યા છે. વરસાદ શરૂ થતા રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ હતી. ગીર સોમનાથના વેરાવળ સુત્રાપાડામાં વરસાદી માહોલ જોવા મળ્યો. વહેલી સવારથી જ વેરાવળ શહેર અને સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વેરાવળ અને સુત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ અહીંયા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કાળાડિબાંગ વાદળો ઘેરાતા મેઘરાજાની સવારી આ વિસ્તારમાં આવી પહોંચી. વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે. તો બીજી તરફ ખેડૂતો પણ આ વરસાદથી ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વાત કરીએ અન્ય સમાચારોની, તો એચટાટ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો અંગે વિરોધોના સૂર સામે આવી રહ્યા છે. આજે શિક્ષકોએ ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને માહિતી આપી, બદલીના નિયમો તૈયાર કરવાના આખરી દોર જે ચાલી રહ્યો છે, ટૂંક સમયમાં શિક્ષકોની બદલીના નિયમો જાહેર થશે. શિક્ષકોને આંદોલન મોકૂફ રાખવાની અપીલ પણ કરવામાં આવી છે. સુરત શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બની રહ્યા છે. યુક્રેનથી એમબીબીએસ પૂર્ણ કરીને આવેલા વિદ્યાર્થીનો ભોગ લીધો. સુરતના વેડ રોડ પર અંબાજી ચોક પાસે અકસ્માત થયો. ડમ્પર ચાલકે અડફેટે લઈ કચડી નાખતા આ વિદ્યાર્થીનું મોત થયું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે ટ્રક ચાલકને અટકાયત કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જોઈ રહ્યા છે આ સીસીટીવી જે સામે આવી રહ્યા છે. એક્ટિવા ચાલક અને પાછળથી આવેલું ડમ્પર બંને ટર્ન લઈ રહ્યા હતા અને ટ્રકની સ્પીડ વધુ હોવાના કારણે તેના એક્ટિવા ચાલકને અડફેટે લીધો. જોઈ શકાય છે આ દ્રશ્યમાં કે એક્ટિવા ચાલક સીધો જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ ડમ્પર ચાલકની બ્રેક ન વાગતા તેને કચડી નાખ્યો. આ વિદ્યાર્થીનું કરુણ મોત થયું છે. શહેરમાં વાલીઓ માટે પણ ચેતવણીરૂપ કિસ્સો સામે આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં બે બાળકોના શ્વાસ નળીમાં ખોરાક ફસાવવાનો કેસ સામે આવ્યો છે, જેમાં રેસબેરી ખાતા સમયે ઠળીઓ ફસાતા સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી, જ્યારે અન્ય બાળકને મગફળી ખાતા દાણો શ્વાસનળીમાં ફસાતા સર્જરી કરાઈ હતી. સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક ઓપરેશન થતા વાલીઓએ પણ ખુશી વ્યક્ત કરી. ફ્લેક્સિબલ લેરિંગોસ્કોપ અને જે રિજિડ બ્રોન્કોસ્કોપ છે એની મદદથી એવું કહીશું કે સર્જિકલ જુગાડ કરી અને અવડો મોટો રાસબરીનો ઠળિયો એની અન્ન નળીઓમાંથી કાઢ્યો અને આ બંને બાળકો સારા થઈ અને અત્યારે ઘરે ગયા છે.
ડિપાર્ટમેન્ટમાં જે આ ફેસિલિટી જોઈએ, જેને કહીશું કે રિજિડ બ્રોન્કોસ્કોપ અને ફ્લેક્સિબલ ઇસોફેગોસ્કોપ હોવાથી આવી સર્જરી શક્ય બને છે, જે પેશન્ટને બિલકુલ નિઃશુલ્ક એટલે કે ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે. રાજકોટ મનપા તંત્રની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. કચરો ઉઘરાવતી ટેપર વાન એક નાનો બાળક ચલાવતો હોવાનું સામે આવ્યું. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં શહેરના તિરુપતિ નગરમાં આવેલી ટેપર વાનના ચાલક તરીકે બાળક જોવા મળતા સ્થાનિક વ્યક્તિએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. જોકે આ ખૂબ જ ગંભીર બાબત હોવાનું જણાવી મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી છે. મળતી માહિતી અનુસાર રૈયા રોડના તિરુપતિનગરમાં કચરો લેવા માટે આવેલી ટ્રીપર વાન રસ્તાઓ પર ઊભી રહી હતી, ત્યારે તેમાં નાનો બાળક તે ચલાવતો હોવાનું સ્પષ્ટ થતાં તેને રોકીને એક જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો હતો. બનાસકાંઠાના ડીસાના નાનાજી દેશમુખ ગાર્ડનમાં નમાઝ પડતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. જાહેર સ્થળ ઉપર નમાઝ પડતા વિવાદ સર્જાયો છે. નમાઝ પડતો વિડીયો વાયરલ થતાં ધારાસભ્યે લેખિતમાં પાલિકાને જાણ કરી છે. સાથે જાહેરમાં નમાઝ પડવા પર પ્રતિબંધ લગાવવાની રજૂઆત પણ કરવામાં આવી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. ઇન્સ્યોરન્સ રિન્યુ કરવાનો. આજે પડ્યો વરસાદ, ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતા ગરમીથી રાહત. આણંદમાં મેઘરાજા થયા મહેરબાન, અનેક વિસ્તારોમાં ભારે પવનની સાથે પડ્યો ધોધમાર વરસાદ. કરમસદ, બાથરોલ, મોગરી, સંદેશ્વર, વલાસણ, ચિખોદરામાં વરસાદે ધડબડાટી બોલાવી. આણંદમાં પણ વરસાદી માહોલ જામ્યો. બપોર બાદ આણંદમાં વરસાદનું આગમન થયું. સમારખા, ચિખોદરા, સાદનાપુરા, ગામડી સહિતના વિસ્તારોમાં વરસાદ. અમદાવાદના અસરવામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદ વરસતા ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદે વેજલપુરને બાનમાં લીધું. વરસાદી પાણી ભરાતા રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અમદાવાદમાં સામાન્ય વરસાદ પડતા પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. અમદાવાદના ગોતા નજીક સિલ્વર ઓક કોલેજ રોડ પર ભરાયા પાણી. રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકી. ગોંડલના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ. ગોંડલના વાસાવડમાં ધોધમાર વરસાદ શરૂ. શેરીઓમાં નદીઓ વહેતી થઈ હોય તે પ્રકારનો દ્રશ્યો આવ્યા સામે. ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે શહેરમાં ધોધમાર વરસાદ. શહેરના રાજમાર્ગો પર ફરી વળ્યા પાણી. વિરામ બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો. શહેરમાં સવારથી ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ. કપાસ, મગફળી સહિતના વાવેતરને વરસાદથી જીવતદાન મળશે. સખત ગરમીમાં ધાનેરામાં વરસાદનું આગમન. ભવનની સાથે વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદી રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. હિંમતનગરની મુખ્ય માર્કેટિંગ યાર્ડના મેઇન ગેટ આગળ વરસાદી પાણી ભરાયા. માર્કેટિંગ યાર્ડના કર્મીઓ, દુકાનદારો, વેપારીઓ સહિત ખેડૂતોને ભારે મુશ્કેલી. વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. દાહોદમાં મેઘરાજાની એન્ટ્રી. અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો. લીમખેડા સહિત આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમદાવાદના શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ. એસજી હાઈવે, પ્રહલાદનગર, વેજલપુરમાં વરસાદી વાતાવરણ. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો. ઉમરપાડામાં વાદળ ફાટ્યું. 4 કલાકમાં 14 ઇંચ વરસાદ. નદીઓનું ખૂંખાર રૂપ. ડૂબી રહ્યા છે ગામ, તરતા વાહનો, ખેતરોમાં પાકની જળ સમાધિ. આવા ભયાવહ અને જળ તબાહીના ડરામના દ્રશ્યો છે સુરતના ઉમરપાડાના. નર્મદા જિલ્લાથી લઈ સુરત પંથક સુધી મેઘરાજાની તોફાની સવારીએ એવી રમઝટ બોલાવી કે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું. એમાં સુરતનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડામાં તો વરસાદે એવી તારાજી સર્જી કે માત્ર ગણતરીના કલાકોમાં જ હતું ન હતું થઈ ગયું. સુરતના ઉમરપાડામાં તો સોમવારની સવારની શરૂઆત જ આભ ફાટવા સાથે થઈ. જાણે વાદળ ફાટ્યું હોય તેમ 4 કલાકમાં 14 ઇંચ પાણી વરસી જતા ઉમરપાડાના હાલ બેહાલ થઈ ગયા. ઉમરપાડા આખું પાણીમાં ડૂબી ગયું. ગામના બજારોમાં પાણીનું રાજ છવાઈ ગયું. 14 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.
વાહનો ડૂબી ગયા, ઘરો પાણીમાં સમાઈ ગયા, રોડ તો પાણીમાં ગાયબ થઈ ગયા, ખેતરોના ઊભા પાકે તો જળ સમાધિ લઈ લીધી, ગામની નદી તો દરિયો બની ગઈ હોય તેવા